તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ વાન મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના વિરોધમાં અગાઉ પણ પશુ ચિકિત્સકો દ્વારા સરકારના પ્રતિનિધિઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં સરકાર દ્વારા આ નિર્ણય પરત લેવામાં ન આવતા આજે થરાદના 24 પશુ ચિકિત્સકોએ રાજીનામા આપી દીધા છે. આ ઉપરાંત આ તબીબોએ ખાનગી કામ અટકાવવાની પણ માંગ કરી છે અને સરકાર દ્વારા આ બાબતે ગંભીરતા દર્શાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વૈશ્વિક મહામારીમાં એક બાજુ સરકાર સરકારી કર્મચારીઓનો પગાર કપાત કરે છે અને બીજી બાજુ જે યોજના વ્યવસ્થિત રીતે સારી રીતે ઓછા ખર્ચે ચાલી રહી છે એ યોજનાને ચલાવવા માટે સરકાર યોજનાના 15% રૂપિયા શા માટે આપે? સરકાર જો પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો રાજ્યની અંદર કામ કરતા 450 જેટલા ડૉક્ટરો અમે આવતીકાલે રાજીનામું આપી દઈશું. અને તેમ છતાં જો હાલની સરકાર રાજ્યના પશુ અને પશુપાલકોની ચિંતા ના કરી અને પ્રાઇવેટ કંપની તરફ પોતાનું વલણ રાખશે તો આવનારા સંજોગોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું.